કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 26 સપ્ટેમ્બર ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. હવામાન ખાતાએ કરેલી વરસાદની આગાહી ફરી સાચી પડી છે. બપોર પછી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે. જામનગરમાં સાંજના સમયે વરસાદી ઝાપટું આવ્યું હતું. અમુક વિસ્તારોમાં ધીમી ધારે હળવો વરસાદ થયો છે. રાજકોટમાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે. કોટડા સાંગાણીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. નવરાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ થવાની આગાહી છે, જેને પગલે ગરબા આયોજકો તથા ખેલૈયાઓ નિરાશ થયા છે. ડેન્ગ્યુની બીમારી જામનગર માટે અભિશ્રાપ બની ગઈ છે. રોજ સેંકડો લોકો ડેન્ગ્યુના ભરડામાં આવી રહ્યા છે. ફક્ત જીજી હોસ્પિટલમાં જ એક જ દિવસમાં ડેન્ગ્યુના 53 કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ખાનગી હોસ્પિટલના આંકડાઓ જોડીએ તો ભયાનક સ્થિતિનો સાચો ખ્યાલ આવે. સમગ્ર પરિસ્થિતિ મુદ્દે તંત્ર જોઈએ તેટલું ગંભીર નથી, જેને કારણે તંત્ર પ્રત્યે લોકોમાં પ્રચંડ આક્રોશ ફેલાયો છે. જામનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ તાવના રોજ સેંકડો કેસ નોંધાયા છે. આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા જામયુકોના કમિશનરને આક્રમક રજૂઆત કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોમાં નોંધાતા ડેન્ગ્યુના કેસોની સંખ્યા જાહેર કરવા માંગ થઈ છે. ભેળસેળ વગરની શુદ્ધ DDT સહિતની દવાઓના છંટકાવ કરવા માંગણી કરવામાં આવી છે. જો 5 દિવસમાં સ્થિતિ કાબૂમાં ન આવે તો આંદોલનની ચીમકી અપાઈ છે. વિરોધ પક્ષ 5000 નાગરિકો સાથે જામયુકોને તાળાબંધી કરશે. આ અંગે વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા કમિશનર સતીશ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એટલે સાહેબ, અત્યારે અમારી માંગણી એ છે કે સાહેબ, જામનગરના ઘર દીઠ 2 માણસ બીમાર છે અને દર 10 માણસમાં 1 જણાને ડેન્ગ્યુ છે સાહેબ. અને સંપૂર્ણ જવાબદારી સાહેબ મહાનગરપાલિકાને એટલા માટે થાય કે સાહેબ, આ મચ્છરથી પેદા થતો રોગ છે. મને ખબર હોય તો સારા પાણીમાં, ચોખ્ખા પાણીમાં જે મચ્છર પેદા થાય એનાથી થતો આ રોગ. જામનગરમાં કેબિનેટ મંત્રી RC ફળદુના અધ્યક્ષ સ્થાને રોજગાર મેળો યોજાયો હતો. મેળામાં સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર રવિશંકર, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મેળામાં કુલ 2000 ઉમેદવારોએ ભાગ લીધો હતો. વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા લાયક ઉમેદવારોને સ્થળ પર જ નોકરી આપવામાં આવી હતી. સલાયા તથા ખંભાળિયા નગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ માટે 22 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. સલાયામાં વોર્ડ નંબર 1માં 2 સામાન્ય સ્ત્રી અનામત બેઠકો માટે ચૂંટણી થશે. ખંભાળિયામાં વોર્ડ નંબર 6માં 1 અનુસૂચિત જાતિ અનામત બેઠક માટે મતદાન થશે. ઉમેદવારો 5 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.